વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો ધોરણ 1 વિષય ગણિત, એમાં આજે આપણે પ્રકરણ 5 વિશે પ્રકરણ 6નો અભ્યાસ કરવાનો છે. તમારે બધાને 1-5 પ્રકરણ સુધીનું બધું જ લેસન તમારી ગણિતની નોટબુકમાં લખી નાખ્યું હશે, ખરું ને? વિડીયો પણ જોયા હશે, બરાબર? જો ન કર્યું હોય તો વિડીયો જોઈ અને જે પણ બાકી છે એ તમે લેસન કરી નાખજો. કારણ કે ટૂંક સમયમાં કદાચ શાળા પણ શરૂ થાય, શાળામાં આવશો ત્યારે આપણે નોટો પણ ચેક કરીશું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો સંપૂર્ણ હોમવર્ક પૂર્ણ કરી નાખજો. ચલો તો ગણિતમાં આપણે પ્રકરણ 6 સમય વિશે આજે અભ્યાસ કરીશું. સંપદાનો સમય એટલે આ છોકરીનું નામ શું છે? સંપદા, બરાબર? સંપદાનો દિવસ, તો એ સંપદા દિવસ દરમિયાન શું શું પ્રવૃત્તિ કરે છે એના વિશે આપણે અહીંયા આગળ જોઈશું. જો 1 નંબર, શાળાએ જવા ઉઠવું. ઉઠે છે શાના માટે? શાળાએ જવા માટે. પછી નાસ્તો કરે, શાળામાં વાર્તા વાંચવી, બપોરનું ભોજન લેવું, પછી 5 રમવું, પછી ભણવું. શાળાએથી આવે એટલે લેસન આપ્યું હોય ને એ ભણે છે, અને પછી રાત્રે સૂઈ જવું. આ સંપદા પ્રવૃત્તિ કરે છે. આપણે પણ આવી જ પ્રવૃત્તિઓ કરીએ છીએ, ખરું ને? અત્યારે આપણી શાળાઓ ચાલુ નથી એટલે તમે શાળાએ નથી આવતા, પણ જ્યારે આપણી શાળાઓ ચાલુ હતી ત્યારે તમે સવારે ઉઠો, પછી બ્રશ કરો, નાહો, સવારનો નાસ્તો કરો, પછી ટ્યુશન હોય તો ટ્યુશનમાં જાઓ, પછી બપોરે પાછા જમી અને શાળાએ આવો, ખરું ને? શાળાએ આવો, પછી તમે ભણો, રિસેસ પડે નાસ્તો કરો, પાછા તમે ભણો, ખરું ને? પછી પાછા શાળાએથી છૂટી ઘરે જાઓ, જઈને થોડી વાર નાસ્તો કરી રમત રમો, પછી પાછા લેસન કરો, પછી રાત્રિનું જમો, પછી સૂઈ જાઓ. આ બધી પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ ને એ સમય પ્રમાણે થાય છે, બરાબર ને? ચલો તો આ છે સંપદાનો સમય. આપણી પ્રવૃત્તિ પણ મેં તમને કહી. હવે જુઓ, એટલે કે તમે સવારે જુઓ, અહીંયા આગળ આપણે સૂચનામાં છીએ, તમે સવારે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો. તો આપણે સવારે ઉઠી અને અહીંયા 4 પ્રવૃત્તિ આપી છે, એમાંથી કઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ આપણે જોવાનું છે, અને જે પ્રવૃત્તિ કરતા હોય એમાં આપણે ખરાની નિશાની કરવાની છે. તો અહીંયા આગળ સ્નાન કરે છે, વાંચે છે છોકરી, પછી બપોરનું જમે છે અને બ્રશ કરે છે. તો આપણે સવારમાં તો પહેલાં ઊઠીને શું કરીએ? બ્રશ કરીએ, ખરું ને? તો એની ઉપર આપણે, એ ચિત્રની ઉપર આપણે શું કરીશું? ખરાની નિશાની કરીશું. તમે પણ પેન્સિલ તમારી સાથે જ રાખજો અને મારી સાથે તમે પણ નિશાની કરતા રહેજો. બ્રશ કર્યા પછી શું કરીએ? સ્નાન કરીએ, ખરું ને? સવારમાં નાવ છો ને બધા? હા, તો એ સ્નાન કરવું કહેવાય, બરાબર? પછી આગળ તમે સાંજે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો. સાંજે, તો સાંજે સ્નાન ન કરીએ, શું કરીએ? અહીંયા સ્નાન કરવું, રમત રમવી, શાળાએથી આવવું અને રાત્રિ સપના જોવા. તો આપણે સાંજે થોડું સપનું જોઈએ સૂઈ જઈને? નાઈએ પણ નહીં. તો અહીંયા જે ચિત્ર છે એમાં રમત રમતા બતાવ્યા છે છોકરાઓને, છોકરીઓને. તો આપણે સાંજે રમત રમીએ ને શાળાએથી છૂટીને, તો રમત રમવી અને શાળાએથી ઘરે આવવું, બરાબર? આ બે પ્રવૃત્તિ આપણે સાંજે કરીએ છીએ, ખરું ને? પછી આગળ તમે દિવસે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો. તો સવાર દિવસે આપણે બ્રશ કરીએ? ના, બ્રશ તો સવારમાં ઉઠીને જ કરીએ. પછી રમવા જઈએ, બરાબર ને? પછી બપોરનું જમીએ અને સ્નાન કરીએ, તો બપોર સ્નાન પણ ન કરીએ, તો રમીએ અને બપોરનું જમીએ. તો આ બે પ્રવૃત્તિ આપણે દિવસે કરીએ છીએ. તમે રાત્રે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો. તો આપણે રાત્રે સૂતા હોઈએ તો સૂતા આપણે ક્યારેક સપના પણ આવતા હોય છે, ખરું ને? તો આ બાળક છે એ રાત્રે સૂતા સપનું જોવે છે. પછી અહીંયા આગળ છે છોકરી વાંચે છે, પછી આ સૂતી છે અને આ શાળાએથી આવે છે, બરાબર ને? તો રાત્રે આપણે વાંચીએ નહીં, ખરું ને? સુવાનો ટાઈમ થાય એટલે આપણે
રાત્રિ પડે એટલે આપણે સૂઈ જઈએ, અને સૂતા સૂતા શું જ આવે, રાત્રે સૂતા હોઈએ ત્યારે સ્વપ્ન આવે, બરાબર ને? તો આ બે પ્રવૃત્તિ રાત્રે થતી નથી, બરાબર ને? આ બે પ્રવૃત્તિ રાત્રે થાય છે, બરાબર? તો એની ઉપર આપણે ખરાની નિશાની કરીશું. આગળ પ્રવૃત્તિઓને યોગ્ય ક્રમ આપો. એટલે અહીંયા આગળ લોટ બાંધી અહીંયા રોટલી જમવા સુધીની પ્રવૃત્તિ છે. તો જુઓ, પ્રવૃત્તિઓ ઘણી બધી હોય, જેમ કે અહીંયા આગળ લોટ બાંધવાની પ્રવૃત્તિ છે. પરંતુ બીજી એક પ્રવૃત્તિ કહું, તમે શાક ખાવ છો તો એ શાક, રોટલી જોડે જે શાક ખાવ છો એ શાક ખાવા માટે કઈ કઈ પ્રવૃત્તિ થાય? તો તરત શાક તમને મળી જાય, ખરું ને? પણ મમ્મીને પૂછ્યું કે આ શાક કેવી રીતે બને છે. હા, તો આપણે જે શાક ખાવું હોય તે પહેલાં આપણે માર્કેટમાંથી લાવીએ, માર્કેટ એટલે કે બજારમાંથી, પછી એને ધોઈએ, એને ચપ્પા વડે કાપીએ, એને ફરીથી ધોઈએ, પછી ગેસ ચાલુ કરીએ, એની ઉપર કૂકર કે તાંસળું મૂકીએ, પછી એમાં તેલ મૂકીએ, પછી એમાં વઘાર માટે રાઈ મૂકીએ, બરાબર? પછી એમાં શાક વઘારીએ, મસાલો નાખીએ, પછી એને ચડવા દઈએ, ત્યારે એ શાક આપણા માટે ખાવા માટે તૈયાર થાય. ડાયરેક્ટ લારીમાંથી લઈને આપણે કાચું શાક ખાઈએ છીએ, નથી ખાતા. તો એની શાક લાવવાથી માંડીને આપણે ખાઈએ ત્યાં સુધી જે પ્રવૃત્તિ થાય છે એને ક્રમિક કહેવાય. લાવવું, ધોવું, વઘારવું, ચડવવું, મસાલો નાખવા, બધી જે પ્રવૃત્તિ છે એને ક્રમબદ્ધ રીતે થાય છે ત્યારે એ વસ્તુ આપણા માટે ખાવા માટે તૈયાર થાય છે. એવી જ રીતે અહીંયા આગળ રોટલી ખાવાની પ્રવૃત્તિ, રોટલી ખાવી છે તો તમે ડાયરેક્ટ ઘઉં ખાઓ તો રોટલી ખાઈ લીધું એવું કહેવાય, ન કહેવાય, બરાબર ને? તો રોટલી બનાવવી હોય તો એના માટે અમુક પદ્ધતિ, અમુક ક્રમવાઇઝ પદ્ધતિ કરવી પડે ત્યારે એ રોટલી આપણે એ માટે ખાવા માટે તૈયાર થાય. તો અહીંયા આગળ જો આ ભાઈ છે એ ડબ્બામાંથી શું કાઢે છે, લોટ કાઢે છે. અહીંયા લોટમાં પાણી નાખે છે, અહીંયા લોટ ભેગો કરે છે પાણી નાખેલો, બરાબર ને? પછી અહીંયા આગળ સઘળી ચાલુ કરે છે, રોટલી શેકવી પડે ને એના માટે. પછી અહીંયા આગળ વેલણથી વણે છે અને ત્યારે રોટલી ખાવા માટે તૈયાર થાય છે. તો આપણે ક્રમ આપવો હોય તો ડાયરેક્ટ ખાવાથી ક્રમ અપાય, ન અપાય. તો વણવાથી ક્રમ અપાય, ન અપાય. તો ક્રમમાં આપણે પહેલાં તો લોટ કાઢ્યો, તો અહીંયા આગળ જે લોટ કાઢે છે એની નીચે ગોળ છે ત્યાં આપણે એક નંબર આપીશું. પછી લોટમાં પાણી નાખે છે એને આપણે બે નંબર આપીશું. પછી લોટને ભેગો કરે છે એટલે કે બાંધે છે એને આપણે ત્રણ નંબર આપીશું. પછી સઘળી ચાલુ કરે છે એને ચાર નંબર આપીશું. પછી રોટલી વણે છે એને પાંચ નંબર આપીશું. અને સઘળીમાં રોટલી નાખીને શેકાય પછી આપણે ખાઈએ છીએ એને આપીશું નંબર છ. તો આને યોગ્ય ક્રમ ગોઠવ્યો કહેવાય, બરાબર ને? ચલો, સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? ચલો આપણે આગળ જોઈએ. જે પ્રવૃત્તિમાં વધારે સમય લાગે છે તેના પર ખરું કરો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં તમને એમ લાગે કે આપણે કશું ભણવા જેવું નથી, પરંતુ આ પાઠમાંથી આપણે પરીક્ષામાં ઘણું બધું પૂછાય છે એટલે તમારે ધ્યાનથી ભણવાનું છે, સમજવાનું છે, કારણ કે પરીક્ષા આપવી પડશે ને. હા, તો એના માટે આપણે સમજવું પડશે. જુઓ, અહીંયા આગળ જે પ્રવૃત્તિમાં વધારે સમય લાગે એટલે કે અહીંયા બે પ્રવૃત્તિ થાય છે. એક ડોલ ભરાય છે અને અહીંયા આગળ પીપ, પીપ એટલે પ્લાસ્ટિકનું ડ્રમ કહીએ છીએ ને એને પીપ કહેવાય, તો એ ભરાય છે. તો ડોલ ભરાતા વધારે સમય લાગે કે પીપ ભરાતા? તો આ જે છે એ પ્લાસ્ટિકની ટાંકી કો, પીપ કો, ડ્રમ કો, એ કહેવાય. તો ડોલ નાની કહેવાય, ડોલ ફટાફટ ભરાઈ જાય, જ્યારે આ પીપ છે એ બહુ મોટું કહેવાય, એટલે એને ભરાતા વધારે સમય લાગે. તો આપણને અહીંયા આગળ શું સૂચના આપી છે કે વધારે સમય લાગે તેના પર? તો અહીંયા પાણી ભરાતા વધારે સમય લાગે છે, તો એની નીચે ગોળ છે એમાં આપણે ખરાની નિશાની કરીશું, બરાબર ને? પછી આગળ જુઓ, અહીંયા બાળક રમવા માટે ચાલતા ચાલતા આવે છે. બીજા ચિત્રમાં શું છે કે બાળક રમવા માટે શેનો ઉપયોગ કરે છે? સાયકલનો. શેનો ઉપયોગ કરે છે? સાયકલનો. તો સાયકલ લઈને તમે ફટાફટ આવી શકો, જ્યારે ચાલતા આવવાનું હોય તો થોડી વધારે વાર લાગે, ખરું ને? તો
આપણે વધારે વાર લાગે તે પ્રવૃત્તિ સામે ખરું કરવાનું છે, તો ચાલતા આવવામાં વધુ વાર લાગે તો એમ એની સામે જે ગોળ છે ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચોપડીનો પાઠ, ચોપડીમાં પ્રકરણ 6 એ પૂર્ણ થાય છે. પરંતુ આમાં આપણે થોડો વધારે વિશેષ અભ્યાસ કરવાનો છે, જે પરીક્ષામાં આપણે પૂછાય છે, બરાબર ને? તો એ અભ્યાસ આપણે આવતા પીરિયડમાં ફરીથી પ્રકરણ 6નો ભાગ 2 શીખીશું, બરાબર ને? પરંતુ તમને થોડું લેસન પણ આપી દઈએ. ચલો, જે આપણે ચોપડીમાં અભ્યાસ કર્યો તેના વિશે આપણે થોડું નોટમાં લખવાનું છે. આપણને ચિત્ર દોરતા તો ફાવશે નહીં, બરાબર ને? એટલે મેં અહીંયા આગળ લખ્યું છે. તો તમારે આ રીતે ધોરણ 1 વિષય ગણિત પ્રકરણ 6 સમય એ રીતે હેડિંગ આપવાનું નવા પાના ઉપર, એમાં ભાગ 1 લખવાનો, બરાબર ને? પછી આ રીતે સૂચના લખવાની, આપણે ચોપડીમાં શીખ્યા ને એ પ્રમાણે. તમારે સવારે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો. તો આપણે ચોપડીમાં જોયું ને, સ્નાન કરવું, લેસન કરવું, જમવું અને બ્રશ કરવું. તો સવારમાં આપણે કઈ પ્રવૃત્તિ કરીએ? સ્નાન કરવું અને બ્રશ કરવું. પહેલાં બ્રશ કરીએ પછી સ્નાન કરીએ. તો એમ એ રીતે બોક્સમાં ખરાની નિશાની કરવાની છે. આ બે પ્રવૃત્તિ, સ્નાન કરવું અને બ્રશ કરવું, આ બે પ્રવૃત્તિમાં ખરાની નિશાની કરીશું. તમે સાંજે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો. તો સાંજે અહીંયા આગળ 4 પ્રવૃત્તિ આપી છે, સ્નાન કરવું, રમવું, શાળાએથી આવવું અને સૂઈ જવું. તો આપણે સાંજે એટલે કે 4 થી 7 સુધી આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ, તો ત્યારે સ્નાન ન કરીએ શું કરીએ? શાળાએથી આવીએ છીએ અને રમીએ છીએ. આટલી પ્રવૃત્તિ કરો છો ને, તો આ બે પ્રવૃત્તિમાં આપણે ખરાની નિશાની કરવાની છે. તમે દિવસે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો. તો દિવસે બ્રશ કરો, ન કરો, રમવા જવું, રમવા જાઓ અને જમો, સ્નાન પણ ન કરો, બરાબર ને? તો આ બે પ્રવૃત્તિ સવારની છે, બ્રશ કરવું અને સ્નાન કરવું. તો દિવસની પ્રવૃત્તિ કઈ થઈ? રમવું અને જમવું. તો એના ઉપર આપણે ખરાની નિશાની નીચે બોક્સમાં ખરાની નિશાની કરીશું. તમે રાત્રે જે પ્રવૃત્તિ કરતા હોય તેના પર ખરાની નિશાની કરો. તો રાત્રે આપણે સૂઈએ ત્યારે સપનાઓ આવે છે, આવે છે ને તમને બધાને? હા, તો અહીં આપણા ચિત્રમાં બતાવ્યું હતું ને, બાળક રાત્રે સુતા સુતા સ્વપ્ન જોવે છે, પછી વાંચવું, સૂઈ જવું અને શાળાએ જવું. તો વાંચવું અને શાળાએ જવું એ પ્રવૃત્તિ દિવસ દરમિયાન અથવા તો સાંજની છે. તો રાત્રિની શું પ્રવૃત્તિ છે? તો સપના જોવા અને સૂઈ જવું. સૂઈ જાઓ પછી સપના આવે, ખરું ને? તો આ બે પ્રવૃત્તિ રાત્રિ દરમિયાનની છે. તો એ બે પ્રવૃત્તિની નીચે આપણે ખરાની નિશાની કરીશું બોક્સમાં, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ, આપણે ચોપડીમાં જોયું ને એ પ્રમાણે પ્રવૃત્તિઓને યોગ્ય ક્રમ આપો. તો બાળક રોટલી જમતું હતું, રોટલી વણવી, સગડી સળગાવવી, લોટ બાંધવો, લોટમાં પાણી નાખવું, લોટ કાઢવો, બરાબર ને? તો આમાં આપણે ક્રમ આપવાનો છે. તો પહેલાં તો આપણે રોટલી બનાવવી હોય તો ડબ્બામાંથી લોટ કાઢવો પડે, બરાબર ને? તો એને 1 નંબર આપીશું, પછી લોટમાં પાણી નાખવું એને 2 નંબર આપીશું, લોટ બાંધવો એને 3 નંબર આપીશું, સગડી સળગાવવી એને 4 નંબર આપીશું, રોટલી વણવી એને 5 નંબર આપીશું અને રોટલી જમવી એને 6 નંબર આપીશું. તો આ થયો આપણી પ્રવૃત્તિનો યોગ્ય ક્રમ, લોટ બાંધીને રોટલી જમવા સુધીનો ક્રમ. આગળ, જે પ્રવૃત્તિઓ વધારે સમય લાગે છે તેના પર ખરું કરો. તો ડોલમાં પાણી ભરવું અને પીપમાં પાણી ભરવું. તો આપણે ચોપડીમાં જોઈ ગયા ને કે ડોલમાં પાણી ફટાફટ ભરાય, જ્યારે વધારે સમય શેમાં લાગે? પીપમાં પાણી ભરવા, કારણ કે ડોલ કરતાં પીપ મોટું હોય. તો એમાં આપણે ખરાની નિશાની કરીશું. પછી આગળ, રમવા માટે ચાલતા જવું, રમવા માટે સાયકલ લઈને જવું. તો સાયકલ લઈને જઈએ તો ઝડપથી પહોંચી જઈએ ઓછા સમયમાં, ચાલતા જઈએ તો વધારે સમય લાગે, બરાબર ને? તો આપણે વધારે સમય શેમાં લાગે છે? ચાલતા જવામાં, રમવા માટે. તો એમાં આપણે ખરાની નિશાની કરીશું.
તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં આ રીતે સૂચનાઓ લખી અને પ્રવૃત્તિનું નામ લખી અને આ રીતે તમારે ખરાની નિશાની કરવાની છે અને આ તમારે તમારી નોટબુકમાં ઉતારવાનું છે અને લેસન કરવાનું. જો તમને ઉતારતા ન ફાવે તો તમારા વાલીને કહેવાનું કે મને ઉતારી દો, પછી ખરાની નિશાની તમારે તમારી જાતે વાંચીને કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે તમારી નોટબુકમાં લેસન કરવાનું છે. ચલો આવજો આવતા પીરિયડમાં પ્રકરણ 6 ભાગ 2 નો અભ્યાસ આપણે આગળ કરીશું.